હેલો મિત્રો, ડીએમપી ફોર જીપીએસસી એટલે કે ડેઇલી એમસીક્યુ પ્રેક્ટિસ ફોર જીપીએસસી આપણે એક અલગ સિરીઝ ચલાવીએ છીએ, જેમાં તમારા પ્રીવિયસ યર પૂછાઈ ગયેલા જે પ્રશ્નો છે જીપીએસસીના તે અહીંયા આપણે સોલ્વ કરીશું અને તેનું સોલ્યુશન સાથે વધારાની માહિતી પણ તમને મળશે. તદુપરાંત કરંટ અફેર જે આપણે સિરીઝ ચાલે છે તેના કયા પ્રશ્નો કરંટ અફેરના પૂછાઈ શકે છે તેવા પ્રશ્નો અહીંયા ફ્રેમ થશે અને તે પણ તમે અહીંયા પ્રેક્ટિસ કરી શકો છો. અહીંયા 25 પ્રશ્નો પૂછવામાં આવશે. આના પરથી તમને ખ્યાલ આવશે કે તમારી મહેનત કેટલી છે અને તમારે કેટલી મહેનત કરવાની જરૂર છે. આ વિડીયોની પીડીએફ તમારે જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સ પર તમને લિંક આપીશ, ત્યાંથી તમે આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો અને તે જ રીતે આપણા દરેક વિડીયોની પીડીએફ તમે ડાઉનલોડ કરી શકો છો. તો આ છે ડીએમપી ફોર જીપીએસસી સિરીઝનો સેટ નંબર 5. ઓલરેડી બીજા લેક્ચર અપલોડ થઈ ચૂક્યા છે, તે તમારે જોવા હોય તો પ્લેલિસ્ટમાં જઈને તમે જોઈ શકો છો. તો ચલો શરૂ કરીએ આજની ડીએમપી ફોર જીપીએસસી સિરીઝ સેટ નંબર 5. તો સૌ પ્રથમ પહેલો પ્રશ્ન જોઈએ. તો પહેલો પ્રશ્ન છે આદિત્ય L1 મિશન વિશેનો. તો અહીંયા કીધું છે કે આદિત્ય L1 મિશન સંબંધિત નીચેના આપેલા વિધાનો તપાસો. તો પહેલું વિધાન છે કે આદિત્ય L1 મિશન ઇસરોનું પ્રથમ અવકાશ આધારિત ખગોળશાસ્ત્ર મિશન હશે. તો અહીંયા કીધું છે કે પ્રથમ અવકાશ આધારિત ખગોળશાસ્ત્ર. તો અહીંયા આ વિધાન છે તે ખોટું વિધાન છે. અહીંયા સૂર્ય શબ્દ આવશે વચ્ચે, કે અહીંયા પ્રથમ સૂર્યનું આધારિત જે સૂર્યનું એનાલિસિસ કરવા માટે સૂર્ય કેવો દેખાય છે તે જોવા માટેનું આ મિશન છે આદિત્ય L1. એટલે અહીંયા પહેલું જ વિધાન ખોટું પડી ગયું છે. તો અહીંયા ઓપ્શન તમે જોઈ શકો છો ક્યાં ક્યાં પહેલું વિધાન નથી. તો અહીંયા એ જતું રહ્યું અને સી જતું રહ્યું, તો હવે બે ઓપ્શન બચ્યા, બીજું અને ચોથું, એટલે કે 2 અને 3 અને 2. હવે આગળ બીજું જોઈએ સ્ટેટમેન્ટ કે તેને પોલર સેટેલાઇટ લોન્ચ વેહિકલ એટલે કે PSLV XL કન્ફિગ્યુરેશનની મદદથી લોન્ચ કરવામાં આવશે. તો આ વિધાન સાચું છે, તેને PSLV XLથી લોન્ચ કરવામાં આવશે. અને અહીંયા ત્રીજું વિધાન કે તે સૂર્યની રાઉન્ડ ધ ક્લોક ઇમેજિંગ હાથ ધરશે. તો આ પણ વિધાન સાચું છે, એટલે સૂર્યની રાઉન્ડ ઇમેજિંગ હાથ ધરશે. તો અહીંયા બીજું અને ત્રીજું વિધાન સાચું છે. તો એવું એક જ ઓપ્શન છે, બી ઓપ્શન સાચું અહીંયા પડશે. અહીંયા બી જ સાચો આન્સર આવશે. તો આ રીતે પણ પ્રશ્ન ફ્રેમ થઈ શકે છે આદિત્ય L1 મિશન વિશેના. નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. તો સ્વચ્છ આઇકોનિક પ્લેસ ઉપર ત્રીજી વાર્ષિક સમીક્ષા બેઠક તાજેતરમાં ક્યાં યોજાઈ હતી? તો આવા જીપીએસસીમાં તમને પ્રશ્નો વધારે જોવા મળશે. એમાં શહેરનું નામ આપશે અને પાછળ રાજ્યનું નામ આપશે અને અમુક જગ્યાએ તો ફક્ત શહેરનું જ નામ આપશે. તો અહીંયા સ્વચ્છ આઇકોનિક પ્લેસ ઉપર ત્રીજી વાર્ષિક સમીક્ષા જે બેઠક યોજાઈ હતી તે ઝારખંડમાં બૈદ્યનાથ ધામ છે ત્યાં યોજાઈ હતી. અને અહીંયા સ્વચ્છ આઇકોનિક પ્લેસ તેની અલગ અલગ શ્રેણીમાં જાહેર કરવામાં આવ્યા હતા. અહીં તમે જોઈ શકો છો આ રીતે સ્વચ્છ આઇકોનિક પ્લેસ અલગ અલગ જગ્યાએ જાહેર કરવામાં આવેલા છે. આના દ્વારા લોકો જે ત્યાં દર્શનાર્થી આવે છે તો તે લોકોને ખ્યાલ આવે કે અહીંયા કેટલી સ્વચ્છતા રાખવામાં આવે છે અને ત્યાંથી બોધપાઠ લઈને તેમને પોતાના ઘર અને પોતાની આજુબાજુ પણ સ્વચ્છતા રાખી શકે. આમાં જે કેટેગરી 2 છે તેમાં ગુજરાતનું સોમનાથ મંદિરનો પણ સમાવેશ થાય છે. નેક્સ્ટ, ડિલિમિટેશન અથવા તો સીમા નિર્ધારણ વિશે ખોટું વિધાન પસંદ કરો. અહીંયા તમારે ખોટું વિધાન પસંદ કરવાનું છે. તો પહેલું છે કે ડિલિમિટેશન કોર્ટ સમક્ષ પડકારવામાં આવી શકતો નથી. તો આ વિધાન સાચું છે, તો પહેલું નહીં આવે. બીજું કે ભારતના રાષ્ટ્રપતિ દ્વારા નિર્ધારિત તારીખ પ્રમાણે કમિશનના આદેશો લાગુ કરવામાં આવે છે. તો આ બી વિધાન સાચું છે કે રાષ્ટ્રપતિ કહે એ તારીખે કમિશનના આદેશો લાગુ થશે. ત્યાર પછી અહીંયા ત્રીજું સી ઓપ્શન, ડિલિમિટેશનના આદેશો જે તે સંબંધિત વિધાનસભા દ્વારા તેમાં ફેરફાર કરવાની મંજૂરી પણ આપવામાં આવે છે. તો અહીંયા આ વિધાન છે તે ખોટું છે. અહીંયા જે તે રાજ્યની વિધાનસભા છે તેમને જે ફેરફારો જણાવશે તે માનવા બંધાયેલા નથી, એટલે કે આ ફેરફારો એ લોકો કહેશે તેની મંજૂરી નહીં આપી શકે. તો અહીંયા સી ઓપ્શન ખોટું પડશે, એટલે સાચો જવાબ તમારો સી આવશે. અહીંયા હવે ડિલિમિટેશનની વાત કેમ થાય છે? તો જમ્મુ કાશ્મીર એ પહેલાં રાજ્ય હતું, તેમાંથી 2 કેન્દ્રશાસિત પ્રદેશ બન્યા, એક જમ્મુ અને કાશ્મીર, બીજું લદ્દાખ. તો અહીંયા તેમાં જમ્મુ અને કાશ્મીરની 114 બેઠકો જે હાલમાં 107 છે તેનું ડિલિમિટેશનની પ્રોસેસ ચાલુ કરવાની છે. અહીંયા 90 પદ ચૂંટણી થશે અને 24 બેઠકો POK છે તેને માટે અનામત રાખવામાં આવી છે. અહીંયા જે વસ્તી ગણતરી છે 2011ની વસ્તી ગણતરી જોવામાં આવશે. અહીંયા જે છે ડિલિમિટેશન તે જે છે સરહદ કમિશન દ્વારા હાથ ધરવામાં આવે છે. આ એક શક્તિશાળી છે, તેમાં ઓછામાં ઓછા 4 વખત આવા કમિશન ભારતમાં રચાઈ ગયા છે, 1952માં, પછી 63માં, 62માં, ત્યાર પછી 72 અને 2002.
અહીંયા આ રીતે ચાર વખત 52, ત્યાર પછી 63, 72 અને 2002 આ રીતે ચાર વખત યોજાઈ ગયેલા છે. અહીંયા વાત કરીએ તો આયોગની રચના, તો સીમાંકન પંચ અધિનિયમ 2002 મુજબ તેની નિયુક્તિ થઈ છે અને 3 સભ્યો હોય છે, જેમાં સુપ્રીમ કોર્ટના અધ્યક્ષ કે નિવૃત્ત ન્યાયાધીશ, પછી સીઈસી ચીફ ઇલેક્શન કમિશનર અને રાજ્યના જે સીઈસી હોય છે તે, આ રીતે 3 સભ્યો તેમાં હોય છે અને આ રીતે આયોગની રચના થાય છે. તો આ છે ડિલિમિટેશન વિશેની માહિતી. નેક્સ્ટ, હાલમાં ભારતમાં કઈ જગ્યાએથી લિથિયમનો 14,100 ટનનો ભંડાર મળી આવ્યો છે? તો અહીંયા જે મળી આવ્યો છે લિથિયમનો ભંડાર, તે મંડ્યા કર્ણાટકમાંથી મળી આવ્યો છે અને લિથિયમ તે ભારતમાં આમ જોવા જાય તો વિશ્વની કમ્પેરમાં ઘણો ઓછો આ જથ્થો છે. બાર બીજે બધે તમે જોવા જાઓ તો આનાથી 10 ગણો તમને જથ્થો જોવા મળશે. ચીન છે, આ ચીલી છે ત્યાં, અને ભારતમાં જે મળ્યો છે તેવી જથ્થો આ ભવિષ્ય માટે કામ લાગશે. હવે આ લિથિયમ છે તે ક્યાં કામ લાગશે? તો લિથિયમ આયન બેટરી, તમને ખ્યાલ હશે, ત્યાં ગાડી કામ લાગશે અને તે બેટરી દ્વારા આગળ જે મોટર વ્હીકલો છે, ઇલેક્ટ્રોનિક કાર જે આવી રહી છે, ઇલેક્ટ્રોનિક બાઇક, સાયકલ, તે બધું આવી રહી છે, તેમાં ઉપયોગ થશે. નેક્સ્ટ, કલકત્તા સ્થિત પબ્લિક સેક્ટર યુનિટ ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સ દ્વારા ભારતીય નૌસેનાને આઈએનએસ કૌરત્તી એન્ટી સબમરીન સ્ટેલ્થ વોરશિપ જહાજ ડિલિવર કર્યું છે. આનું નિર્માણ કયા પ્રોજેક્ટ અંતર્ગત કર્યું છે? આ જે છે ક્લાસ 2 સિવિલ એન્જિનિયરની જીપીએસસીની પરીક્ષામાં પૂછાઈ ગયેલો પ્રશ્ન છે. અહીંયા સાચો જવાબ આવશે પ્રોજેક્ટ 28, તેના અંતર્ગત આ ડિલિવરી કરાય છે. પ્રોજેક્ટ 28 અંતર્ગત છે 4 જે સબમરીન છે તે ભારતીય નૌસેનાને આપવાની છે અને તેમાં આ 4 નંબરની હતી. આગળની 3 તો કમોતા, કડમત અને કીતર, અને 4 છે કૌરત્તી. અને આ જે છે તે બધા ટાપુઓના નામ છે, એ આવેલા છે લક્ષદ્વીપ ટાપુ ત્યાં આવેલા છે. અહીંયા કૌરત્તી છે તે તેનું કેપિટલ છે લક્ષદ્વીપ કેન્દ્રશાસિત પ્રદેશનું. તો આ છે પ્રોજેક્ટ 28 વિશેની માહિતી. અહીંયા વાત કરીએ જીઆરએસની, એટલે કે ગાર્ડન રીચ શિપ બિલ્ડર્સ એન્ડ એન્જિનિયર્સની, તો આ એક મિનિરત્ન કંપની છે. આને અત્યાર સુધી 100 યુદ્ધ જહાજો બનાવવાળી ભારતની પ્રથમ શિપયાર્ડ છે અને વર્તમાન P-17A અંતર્ગત નૌસેનાને 3 સ્ટેલ્થ ક્રિજેટ્સનું નિર્માણ કરશે. આ તો આ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી. નેક્સ્ટ, કે સરકારી હોસ્પિટલમાં ગુણવત્તાને સારી બનાવવા માટે નાડું નેડું યોજના કયા રાજ્યે લોન્ચ કરી છે? તો અહીંયા આ જે યોજના લોન્ચ કરી છે તે છે આંધ્રપ્રદેશે. આંધ્રપ્રદેશના સીએમ છે જગમોહન રેડ્ડી, તેમણે હમણાં જ આ લોન્ચ કરી છે. ત્યાર પછી હમણાં જ ચર્ચામાં હતું દિશા પોલીસ સ્ટેશન, તે પણ આંધ્રપ્રદેશમાં જ લોન્ચ કરવામાં આવેલું છે. ત્યાર પછી આંધ્રપ્રદેશ તેની જે વિધાન પરિષદ છે તેને ખતમ કરવા માટેનું બિલ તે પણ પ્રસ્તુત કરવામાં આવ્યું છે, તેના માટે પણ આંધ્રપ્રદેશ ચર્ચામાં છે. અને લાસ્ટ ચર્ચામાં છે આંધ્રપ્રદેશ તે છે તેના 3 કેપિટલ માટે. તો આ છે આંધ્રપ્રદેશ વિશેની માહિતી. નેક્સ્ટ, ભારતમાં લો કમિશન વિશે સાચા વિધાન કે વિધાનો પસંદ કરો. તો પહેલું છે કે આઝાદ ભારતનું પ્રથમ લો કમિશન 1995 ગઠન થયું હતું, જેના ચેરમેન હતા શ્રી MC શીતલવાડ. તો આ વિધાન સાચું છે. બીજું, તો ભારતનું પ્રથમ લો કમિશન એટલે કે અહીંયા આઝાદી નથી લખ્યું, એટલે કે આઝાદ પહેલાંનું જે હતું ભારત બ્રિટિશ અંતર્ગત, તેમાં પ્રથમ લો કમિશન 1834 ગઠન થયું હતું અને તેના ચેરમેન હતા મેકોલે. તો આ વિધાન સાચું છે. ત્યાર પછી અત્યારે હાલમાં 22મું લો કમિશન માટે કેન્દ્રીય કેબિનેટે મંજૂરી આપી છે. તો આ બી વિધાન સાચું છે. તો અહીંયા પહેલું, બીજું અને ત્રીજું ત્રણે ત્રણ વિધાન સાચા છે, એટલે તમારો સાચો જવાબ આવશે D. નેક્સ્ટ, નીચેના વાક્યો ચકાસો. રાજ્યના રાજ્યપાલને રાષ્ટ્રપતિ પોતાની સહી સિક્કાવાળા આદેશપત્રથી નિમશે. તો આ વિધાન સાચું છે. ત્યાર પછી બીજું, કે રાજ્યપાલ રાષ્ટ્રપતિની મરજી હોય ત્યાં સુધી હોદ્દો ધરાવશે. તો આ બી વિધાન સાચું છે. ત્યાર પછી, ભારતના નાગરિક અને 35 વર્ષની ઉંમર પૂર્ણ કરેલ હોય તેવી વ્યક્તિ રાજ્યપાલ તરીકે નિમવા માટે પત્ર ગણાવશે. તો આ બી વિધાન સાચું છે. તો અહીંયા ત્રણે ત્રણ વિધાનો સાચા છે, એટલે 1, 2, 3 ત્રણે ત્રણ સાચો આન્સર આવશે. અને રાજ્યપાલ છે તે રાજ્યનો પ્રથમ નાગરિક કહેવાય છે અને જે રાજ્યપાલ છે તે એક કરતાં વધારે રાજ્યનો કાર્યભાર પણ સંભાળી શકે છે અને એ પહેલાં ન હતું. આવું 7મા બંધારણ સુધારા દ્વારા ઉમેરવામાં પાછળથી આવ્યું હતું. 7મા બંધારણ સુધારો 1956, તેના દ્વારા એક વ્યક્તિ એક કરતાં વધારે રાજ્યનો કાર્યભાર સંભાળી શકે છે, આવું પણ અત્યારે થઈ શકે છે. અને તે હાલ ગુજરાતના રાજ્યપાલ છે શ્રી આચાર્ય દેવવ્રતજી. અને ત્યાર પછી નેક્સ્ટ પ્રશ્ન આપણે જોઈએ છીએ,
ભારતના સંવિધાનના કયા અનુચ્છેદમાં પોતાની પસંદગીના વ્યક્તિ સાથે લગ્ન કરવા કોઈ પણ વ્યક્તિને અધિકારોનું સંરક્ષણ આપે છે? તો અહીંયા આ પ્રશ્ન યુપીએસસીમાં 2019માં પૂછાઈ ગયેલો છે. અહીંયા સાચો આન્સર આવશે 21, અનુચ્છેદ 21માં સમાવેશ થાય છે આનો. નેક્સ્ટ, એટર્ની જનરલના હોદ્દાની મુદ્દત અને મહેનતાણું કોણ નક્કી કરે છે? તો આ જે છે માનનીય જે રાષ્ટ્રપતિ છે તે નક્કી કરે છે. અહીંયા સાચો જવાબ રાષ્ટ્રપતિ આવશે. એટર્ની જનરલ તેમને હોદ્દા જે છે અનુચ્છેદ 76માં આપેલો છે. પ્રથમ જે ભારતના એટર્ની જનરલ હતા તે હતા એમસી સીતલવાડ અને અત્યારે હાલમાં છે કે વેણુગોપાલ છે. નેક્સ્ટ, નીતિ આયોગની રચના કઈ રીતે કરવામાં આવેલ છે? તો નીતિ આયોગની રચના તે કેન્દ્રીય મંત્રીમંડળના ઠરાવથી કરવામાં આવેલ છે. નીતિ આયોગ વિશે થોડીક માહિતી મેળવી લઈએ જે તમારી પરીક્ષા માટે ઉપયોગી છે. નીતિ આયોગનું ફૂલ ફોર્મ તો નેશનલ ઇન્સ્ટિટ્યુશનલ ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયા. આની સ્થાપના પ્લાનિંગ કમિશનના સ્થાને 1 જાન્યુઆરી 2015 રોજ થઈ હતી. આનું મુખ્ય મથક નવી દિલ્હી ખાતે આવેલું છે. આના ચેરમેન અને પ્લાનિંગ કમિશનના ચેરમેન બંને સેમ હતા, એટલે કે વડાપ્રધાન હોય તે જ હોય છે. તો અત્યારે હાલમાં નરેન્દ્ર મોદી છે. વાઇસ ચેરમેન રાજીવ કુમાર છે. સીઈઓ અમિતાભ કાંત છે. એમાં તમારે વાઇસ ચેરમેન અને સીઈઓ એક્ઝામમાં વધારે પૂછાય છે. ત્યાર પછી પૂર્ણકાલીન સભ્યો તો વી કે શાશ્વત, પછી રમેશ ચંદ અને ડૉક્ટર વિનોદ પોલ છે. આ જે છે નીતિ આયોગ તે 17 વર્ષનો રોડમેપ બનાવે છે, 7 વર્ષનું વિઝન, સ્ટ્રેટેજી અને એક્શન પ્લાન પણ બનાવે છે અને બધા રિપોર્ટ પણ પ્રસ્તુત કરે છે. તો આ છે નીતિ આયોગ વિશેની સંપૂર્ણ માહિતી. નેક્સ્ટ, ફેક્ટ વાઇઝ પ્રશ્ન છે. પંચાયતોની સત્તા, અધિકાર અને જવાબદારીઓની જોગવાઈ ભારતના બંધારણના કયા અનુચ્છેદમાં દર્શાવેલ છે? તો હવે પંચાયત રાજ વિશે આવી અનુચ્છેદવાળા પ્રશ્નો પૂછાય છે જીપીએસસીમાં પણ. તો અહીંયા સાચો આન્સર તમારો આવશે અનુચ્છેદ 243 જી. તેમાં પંચાયતની સત્તા, અધિકાર અને જવાબદારીની જોગવાઈ કરવામાં આવેલી છે. નેક્સ્ટ, પંચાયતી રાજ સંસ્થાઓની ચૂંટણી કોણ કરે છે? તો અહીંયા તેની ચૂંટણી રાજ્યનું ચૂંટણી પંચ છે તે કરે છે અને અત્યારે હાલમાં ગુજરાતના સ્ટેટ ઇલેક્શન કમિશનર છે શ્રી સંજય પ્રસાદ. પંચાયતી રાજ સામાન્ય રીતે 3 સ્તરનું હોય છે. 2 સ્તરનું પણ જોવા મળે છે, 4 સ્તરનું પણ જોવા મળે છે. ગુજરાતમાં 3 સ્તરીય પંચાયતી રાજ છે. જિલ્લા કક્ષે, તાલુકા કક્ષે અને ગામ કક્ષે, આ રીતે 3 સ્તરનું છે. નેક્સ્ટ, અહીંયા એક વસ્તુ એડ કરવાની રહી ગઈ કે રાજ્યનું ચૂંટણી પંચ છે તે પંચાયતી રાજ અને જે મ્યુનિસિપાલિટી છે તેની ચૂંટણી કરાવે છે. તો હવે તમને થશે બીજી બધી ચૂંટણીઓ કોણ કરાવે છે? તો જે ચૂંટણી પંચ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા એ લોકસભાની, પછી રાજ્યસભાની, રાષ્ટ્રપતિની, પછી જે વડા આપણે જે લોકસભાની ચૂંટણી છે તે, પછી વિધાનસભાની, તે બધી ચૂંટણીઓ છે ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયા કરાવે છે. નેક્સ્ટ, નીચેના વાક્યો ચકાસો. નાણાં આયોગની જોગવાઈ અનુચ્છેદ 285માં કરવામાં આવેલ છે. તો અહીંયા પહેલું વિધાન તે ખોટું છે. અહીંયા અનુચ્છેદ કયો આવે નાણાં આયોગ માટે? તો અનુચ્છેદ 280 આવશે. ત્યાં પહેલું જ વિધાન ખોટું છે. તો એલિમિનેશન મેથડથી જઈએ ઓપ્શનમાં, તો પહેલું જતું રહ્યું, એ જતું રહ્યું, બી રહેશે, સી જતું રહ્યું અને ડી જતું રહ્યું. તો ઓપ્શન સાચો પડશે તમારો બી. આ રીતે પણ તમે એલિમિનેશન મેથડથી તમે પ્રશ્નો ઇઝીલી સોલ્વ કરી શકો છો. અહીંયા બીજું જોઈએ તો સામાન્ય સંજોગોમાં નાણાં આયોગની મુદ્દત 5 વર્ષની હોય છે. આ વિધાન સાચું છે. ત્રીજું, તો માનનીય રાષ્ટ્રપતિ શ્રી અધ્યક્ષ અને 4 સભ્યની નિમણૂક કરે છે. તો આ બી વિધાન સાચું છે. એટલે કે અહીંયા બી અને 3 સાચું આવશે. હવે તેના વિશે આપણે ડિટેલમાં માહિતી મેળવી લઈએ. તો નાણાં આયોગ અનુચ્છેદ 280માં આપેલું છે બંધારણમાં. દર 5 વર્ષે નિમણૂક થાય છે, જેમાં ચેરમેન અને 4 સભ્યો હોય છે. રાષ્ટ્રપતિ દ્વારા તેમની નિમણૂક થાય છે. પ્રથમ નાણાં આયોગ 1951માં ગઠન થયું હતું અને તેનો કાર્યકાળ હતો 52-57નો. અહીંયા વસ્તુ જોજો કે ગઠન થાય છે 51માં અને કાર્યકાળ છે 52-57નો. ત્યાર પછી અહીંયા ચેરમેન પ્રથમ નાણાં આયોગના હતા શ્રી કે સી નિયોગી. ત્યાર પછી 14મું નાણાં આયોગ જે અત્યારે હાલમાં ચાલે છે, 2013માં તેનું ગઠન થયું હતું અને તેનો કાર્યકાળ 2015-2020 સુધીનો છે અને તેના ચેરમેન શ્રી વાય વી રેડ્ડી છે. ત્યાર પછી 15મું નાણાં આયોગ 2017માં ગઠન થયું હતું અને તેનો કાર્યકાળ 2020-2025 સુધીનો છે અને તેના ચેરમેન છે એન કે સિંહ. હવે એન કે સિંહ તેમને ચેરમેન છે, બીજાના મેમ્બર કયા છે? તો શક્તિકાંત દાસ જે આરબીઆઈના ગવર્નર છે તે, પછી મેમ્બર અનુપસિંહ છે, અશોક લહારી છે અને રમેશ ચંદ. આ રીતે તેના 2 પરમાનન્ટ મેમ્બર છે અને બીજા 2 પાર્ટ ટાઈમ મેમ્બર છે. આ તેની ઓફિશિયલ વેબસાઇટમાંથી લેવામાં આવેલો ડેટા છે. નેક્સ્ટ, અહીંયા હવે જે નાણાં આયોગ છે તે સેન્ટ્રલ અને રાજ્ય વચ્ચે નાણાંનું વહેંચણી કરે છે
અને અહીંયા તેમાં વેટેજ ક્રાઇટેરિયા કયો કયો આપેલો છે જોવા માટે. તો અહીંયા તમે જોશો તો ઇન્કમ ડિસ્ટન્સ તે 45% છે, ત્યાર પછી આગળ પોપ્યુલેશન 15% છે, એરિયા 15% સમાવેશ થાય છે, પછી ફોરેસ્ટ અને ઇકોલોજી 10% છે, ડેમોગ્રાફિક પર્ફોમન્સ 12.5% છે અને ટેક્સ એફોર્ડ તે 2.5% છે. આમ 100% અહીંયા વેટેજ સમાવેશ કરે છે કોઈ બી રાજ્ય કે કેન્દ્ર શાસિત પ્રદેશ માટે. નેક્સ્ટ, ચૂંટણી વિષયક બાબત ન્યાયાલયની દરમિયાનગીરી ઉપર પ્રતિબંધ અંગેની જોગવાઈ ભારતના બંધારણમાં કયા અનુચ્છેદ હેઠળ કરવામાં આવેલી છે? તો અહીંયા સાચો આન્સર આવશે 331 અનુચ્છેદ હેઠળ કરવામાં તે આવેલી છે. નેક્સ્ટ, રાજ્યના સેવા આયોગ પગાર ભથ્થા અને અન્ય ખર્ચાઓ કોના ખાતે ઉઘરાવવામાં આવે છે? તો અહીંયા સાચો આન્સર આવશે રાજ્ય સરકારના એકત્રિત ફંડ ખાતે ઉઘરાવવામાં આવે છે. અત્યારે હાલ જે આપણા ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન છે તેના ચેરમેન છે શ્રી દિનેશ દાસા. અહીંયા વાત કરીએ રાજ્ય સેવા આયોગ તે અનુચ્છેદ 315(1)માં સમાવેશ થાય છે. ત્યાર પછી 316માં તો રાજ્ય સરકારની સત્તા છે કે ચેરમેન અને સભ્યોની પસંદગી થઈ શકે છે અને અહીંયા જે ચેરમેન અને સભ્યો છે તેમનો કાર્યકાળ 6 વર્ષ અથવા તો 62 વર્ષ તેનો છે. તો આ છે તેના વિશેની સંપૂર્ણ માહિતી. નેક્સ્ટ, નીચેના વાક્યો ચકાસો. કેન્દ્રીય સતર્કતા આયોગની પ્રથમ સ્થાપના 1964માં થયેલી હતી, સેન્ટ્રલ વિજિલન્સ કમિશન, અને 2003માં તેના સંસદ દ્વારા કાયદો બનાવીને આયોગની રચના થઈ હતી. તો આ વિધાન સાચું છે. બીજું કે આયોગમાં ચેરમેન શ્રી અને મહત્તમ 2 વિજિલન્સ કમિશનર શ્રીની નિમણૂક કરી શકાય છે. તો આ બી વિધાન સાચું છે. એટલે કે પહેલું અને બીજું એવું ક્યાં છે? તો અહીંયા એ ઓપ્શન સાચો આન્સર આવશે. અહીંયા વાત કરીએ તો સેન્ટ્રલ વિજિલન્સ કમિશન તેની રચના તે કે સંથાનમ કમિટી દ્વારા સજેશન કરવામાં આવ્યું હતું, તેના પછી કરવામાં આવી હતી. તો આ કમિટીનું નામ ખાસ યાદ રાખજો, પ્રથમ CVC નીતુર શ્રીનિવાસ રાવ હતા. નેક્સ્ટ, નીચેના પૈકી કઈ બાબત વંશ પરંપરાગત નથી? હવે સાયન્સના થોડા પ્રશ્નો જોઈશું. તો અહીંયા સાચો આન્સર તમારે આવશે લ્યુકેમિયા, તે વંશ પરંપરાગત નથી. અહીંયા એક પછી એકની વાત કરીએ તો થેલેસેમિયા હોય છે, તેમાં જે રેડ બ્લડ સેલ હોય છે તે બનતા જ નથી હોતા, એ થેલેસેમિયા છે, એ વંશ પરંપરાગત છે. વંશ પરંપરાગત રોગ હોય તેને રોયલ ડિસીઝ પણ કહેવામાં આવે છે. ત્યાર પછી રંગ અંધત્વ, કલર બ્લાઇન્ડનેસ, એટલે કે કોઈ બી તમે ફોટો જોયો છે તેમાં આછા આછા ડોટ હશે અને તમને કહેશે કે આમાં કયો આંકડો લખેલો છે. હમણાં જે રેલવેની પરીક્ષા લેવાઈ હતી તેમાં આ વસ્તુ ખાસ ચેક કરવામાં આવ્યું હતું રંગ અંધત્વનું. ત્યાર પછી છે હિમોફિલિયા, આમાં લોહી જો ક્યાંય ચીરો વાગે તો લોહી જે બહાર નીકળે છે તે જલ્દી જામે નહીં, એ થાય છે હિમોફિલિયા. અને લ્યુકેમિયા તે લોહી અને શરીર જે અસ્થિમજ્જા છે તેનું કેન્સર થાય છે, તેને કહેવાય છે લ્યુકેમિયા. તો આ છે વંશ પરંપરાગત નથી, તેમાં આવશે લ્યુકેમિયા, બીજા બધા રોયલ ડિઝીઝ છે. નેક્સ્ટ, પેનિસિલિન કે જે એન્ટીબાયોટિક તરીકે ઉપયોગ લેવામાં આવે છે તેમાંથી તે શામાંથી બને છે? તો તે બને છે ફૂગમાંથી. આ જે પેનિસિલિન છે તે 1928માં સ્કોટિશ વૈજ્ઞાનિક એલેક્ઝાન્ડર ફ્લેમિંગે તેની શોધ કરી હતી અને આ એન્ટીબાયોટિક તરીકે તેનો ઉપયોગ થવામાં આવે છે. આમાં 90% કોઈને આડઅસર થતી નથી, પરંતુ 10% આડઅસર જોવા મળે છે આની. નેક્સ્ટ, વન પર્યાવરણ અથવા વન્યજીવની રક્ષા માટે નીચેના પૈકી કયો પુરસ્કાર આપવામાં આવતો નથી? અહીંયા પ્રશ્ન છે નથી. તો અહીંયા પહેલો તો આવશે જ નહીં, બીજો, ત્રીજો અને ચોથો. તેમાંથી સાચો આન્સર આવશે બિહારી પુરસ્કાર, તેમાં એ સાચો જવાબ આવશે. હવે આ બધા પુરસ્કાર વિશે ડિટેલમાં માહિતી જોઈએ તો ઇન્દિરા ગાંધી પર્યાવરણ પુરસ્કાર ભારત સરકાર દ્વારા પર્યાવરણ મંત્રાલય છે તેમાં તેના દ્વારા 87થી આપવામાં આવે છે, તેમાં 5 લાખ રૂપિયાની રકમ આપવામાં આવે છે. બીજું છે અમૃતા દેવી બિશ્નોઈ પુરસ્કાર, અને આ અમૃતા દેવી છે તે ખેજરી વૃક્ષના સંવર્ધન માટે જાણીતા હતા, તેમના નામથી આપવામાં આવે છે, ભારત સરકાર દ્વારા જ અપાય છે, તેમાં 1 લાખ રૂપિયાની રાશિ હોય છે. અને ત્યાર પછી છે મેદિની પુરસ્કાર યોજના, આ પર્યાવરણ ઉપર પુસ્તક લખનારને આપવામાં આવે છે. હવે જે રહ્યું તે બિહારી પુરસ્કાર, આ જે છે તે સાહિત્યનો પુરસ્કાર છે, 1991થી KK બિરલા ફાઉન્ડેશન દ્વારા આપવામાં આવે છે અને અહીંયા ફક્ત રાજસ્થાનના જે લેખક છે તેમને જ પ્રદાન કરવામાં આવે છે. 1991માં જે પ્રથમ ડૉક્ટર જયસિંહ નીરજને ઢાણિકા દમ માટે મળ્યો હતો અને 2019માં હમણાં 29મો ડૉક્ટર આઈદાન સિંહને બિહારી પુરસ્કાર મળ્યો હતો અને આ બિહારી તેમને પ્રખ્યાત સાહિત્યકાર હતા, તો એમના નામથી જ આપવામાં આવે છે. નેક્સ્ટ, બેન્જામિન ફ્રેન્કલિન દ્વારા નીચેના પૈકી કઈ બાબતની શોધ કરેલ હતી?
तो अहीं साचो आंसर आवशे बायफोकल चश्मा, ए साचो आंसर आवशे। आज छे अहीं जॉन आइसेक हॉकिन्स तेना द्वारा ट्राइफोकल लेंस तेमने शोध्यो हतो अने तेमने बायफोकल शब्द छे ते बनाव्यो हतो अने ते ज छे पछी तेनो श्रेय बायफोकल लेंस जे छे ते शब्दनो श्रेय ए बेन्जामिन फ्रेंकलिन ने आप्यो हतो। तो अहीं एवी पण वाक विवाद थाय छे कि बेन्जामिन फ्रेंकले न तो शोध्यो परंतु एनी पहला पण शोधाई गयो हतो तेवा अलग अलग पुस्तकों में जोवा मळे छे आ वस्तु। नेक्स्ट मोनोजाइट्स ए सानी काची धातु छे। आज तब वस्तु तमने देखाय छे ते छे मोनोजाइट, आ सानी काची धातु छे। तो आज छे ए थोरियम नी काची धातु छे। आ रेर अर्थ मिनरल्स छे, तेमां रेडियो एक्टिव पण होय छे अने ते विश्वमां भारत, मेडागास्कर अने दक्षिण आफ्रिकामां मळी आवे छे अने आमां थोरियम नी ते काची धातु छे मोनोजाइट। नेक्स्ट पाणीमां सौथी ઝડપી કઈ વસ્તુ ઓગળી જશે? આ જે છે અહીંયા સાચો આન્સર આવશે ખાંડ। ખાંડ તે ઝડપી ઓગળી જશે પાણીમાં। આ જીપીએસસીમાં ક્લાસ 2માં પૂછાઈ ગયેલા પ્રશ્ન આવા પણ પૂછાય છે। નેક્સ્ટ પાણીમાં રહેલ હવાનો પરપોટાન એ કોનું કામ કરે છે? તો અહીંયા સાચો આન્સર આવશે અંતર્મુખ લેન્સ, તેનું તે કામ કરે છે। નેક્સ્ટ પ્રશ્ન કે ઘરમાં ઇલેક્ટ્રિકનું જે વાયરિંગ કરવામાં આવે છે તે કયા પ્રકારનું કનેક્શન હોય છે? તો સિરીઝ કનેક્શન કે પેરેલલ કનેક્શન હોય છે? તો અહીંયા પેરેલલ કનેક્શન હોય છે। સિરીઝ કનેક્શન કે એક જ સિરીઝમાં બધું રાખવામાં આવે તેને સિરીઝ કનેક્શન કહેવાય છે। અહીંયા તે વસ્તુ ઘરમાં પોસિબલ નથી, કેમ કે તમારે એક સ્વિચ પાડવાને બધી વસ્તુ ચાલુ થઈ જાય તો તમારે બધી વસ્તુની જરૂર ના હોય તો તમારે ના જ કરવું પડે। એટલા જ માટે અહીંયા પેરેલલ કનેક્શન, એટલે ફોનનું ચાર્જિંગ થતું હોય તો ફોનનું ચાર્જિંગ, ટીવી જોવું હોય તો ટીવી, લેપટોપ જોવું હોય તો લેપટોપ, તે રીતે તમે જ્યારે પણ જે વસ્તુ ચાલુ કરવું હોય તો કરી શકો છો અને બંધ કરવું હોય તે કરી શકો છો। એટલા માટે આપણે ઘરમાં પેરેલલ કનેક્શનનો ઉપયોગ વધારે પડતો કરતા રહેતા હોય છે। તો વિદ્યાર્થી મિત્રો, આ હતી ડીએમપી ફોર જીપીએસસી સિરીઝનો સેટ નંબર 5। આઈ હોપ તમને આમાં વધારેમાં વધારે પ્રશ્નો સાચા પડ્યા હશે। આનો સેટ નંબર 6 આગળ આપણે ટૂંક સમયમાં અપલોડ કરીશું આપણી સિરીઝમાં। આ વિડીયોની પીડીએફ તમને જોતી હોય તો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક આપીશ, ત્યાંથી તમે આ વિડીયોની પીડીએફ ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો મળીએ છીએ ઘણા વિડીયો સાથે, ત્યાં સુધી હું રજા લઉં છું। હેવ એન અવસમ ડે।